તાજેતરમાં ભારતના બંધારણ વિશે વિવાદિત નિવેદન આપનાર ભારત સરકારના આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન બિબેક ડેબોરોય સામે કડક કાર્યવાહીની માંગ સાથે ભારતીય જાગૃત નાગરિકના બેનર હેઠળ પૂર્વ મંત્રી ડોક્ટર દિનેશ પરમારની આગેવાનીમાં રાષ્ટ્રપતિને સંબોધીને લખાયેલ આવેદનપત્ર કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું. દરમિયાન કલેક્ટર કચેરીએ કલેક્ટર બી એ શાહ અને પૂર્વ મંત્રી ડોક્ટર દિનેશ પરમાર વચ્ચે ઉગ્ર ચર્ચા થતા વાતાવરણ તંગ બની ગયું હતું. ડોક્ટર દિનેશ પરમારે સ્થિતિ બગડે તો કહેતા નહીં તેવી ચીમકી આપતા કલેક્ટર ઓફિસમાં સુરક્ષા બંદોબસ્ત સઘન કરી દેવાયો હતો. આખરે કલેક્ટરે આવેદન સ્વીકારતા મામલો થાળે પડ્યો હતો. આવેદન પત્ર લઈ તમારી હોય પ્રજાની રીત હોય છે. આવેદન પત્ર આપતી વખતે બરાબર છે કે 7-8 જણ થી વધારે ના હોય એવું તમે એક વસ્તુ કહું, સાંભળો, આપ ખોટી જીદ નહીં કરો અને યોગ્ય નથી. તમે મેમોરેન્ડમ લઈ લ્યો એટલી અમે વિનંતી કરીએ છીએ, પછી અમારી જવાબદારી નહીં રહે. ઇટ ઇઝ ડિઝાયર ઓફ ધ પીપલ ઓફ જામનગર, આપવું જ જોશે. ઉશ્કેરવાનું પરિણામ આવે ખરાબ સાહેબ, ધંધો શબ્દ નહીં હોવો જોઈએ. યુ આર એ રિસ્પોન્સિબલ સિટીઝન, યુ આર એ રિસ્પોન્સિબલ. ઉશ્કેરવાનું કામ નહીં કરો. અમે જયારે આ નેતૃત્વ મૂકી દેશું ને પછી શું પરિણામ આવશે એ તમે જાણશો. અમારી લાગણી છે, અમે આપને બે હાથ જોડી વિનંતી કરીએ છીએ. ફિલિંગ આઈ રિસ્પેક્ટ યોર ફિલિંગ, બટ યુ શુડ ઓલસો ફોલો ધી, અમે ફોલો જ કરતા હોય ડિસિપ્લિન, અને હજુ પણ ડિસિપ્લિનમાં જ છે. હજુ પણ ડિસિપ્લિનમાં જ છીએ. હા, મેં પરમિટ કર્યા, બધા આવ્યા સાહેબ, બધા પરમિટ કરો, એમાં કોઈ મહેરબાની નથી કરતા. ના પણ તો પછી અમને અંદર આવવા માટે રોકી નહીં શકાય આપનાથી, થોડા નહીં. અને તમે કહો કલેક્ટરની ઓફિસ છે તો કલેક્ટરની ઓફિસ નથી, પબ્લિકની ઓફિસ છે. પબ્લિક ની ઓફિસ છે તો પણ એમાં એક ડિસિપ્લિન હોય. હા તો ડિસિપ્લિન માં છે બધા, કોણ ઇનડિસિપ્લિન છે? આ કેમેરા છે ભાઈ, તમે જુઓ બધા કોઈ ઇનડિસિપ્લિન હોય તો એક જણો બતાવો. પત્ર મૂકી દઉં હાથમાં નહીં, એમ કઈ થોડું. મહેરબાની કરો છોકરી, પબ્લિક ના ટેક્સ ના પૈસા થી તમારો પગાર થાય છે, તમારા રોટલા એની મહેરબાની થી થાય છે. અને હાઉ યુ કેન ડિનાય, ના યુ કેન નોટ ડિનાય કે ભાઈ મૂકી દીધા એટલે શું સમજો તમારી જાતને? નહીં, આવેદન પત્ર લેવું પડશે તમારે. ઇટ વિલ બી કમ્પલ્શન ફ્રોમ ધ પીપલ ઓફ જામનગર. હાલો હાલો મારી ટેપલર મારી દો, કાં તો અહીંથી મારીને આપીને જાઓ, બરાબર છે?
જામનગરમાં નાગેશ્વર વિસ્તારમાં એક હુમલામાં ઈજાગ્રસ્ત યુવાનનું મૃત્યુ થતાં સમગ્ર બનાવ હત્યામાં પલટાયો હતો. પીડિત સંજય નામના યુવાનનું મૃત્યુ થતાં જૂની અદાવતમાં હત્યા થયાનું પ્રાથમિક તબક્કે પ્રકાશમાં આવ્યું છે. જામનગરના પૂર્વ રાજવી જામ સાહેબ શ્રી શત્રુશલ્ય સિંહજી હૃદય સંબંધિત તબીબી નિદાન માટે રણજીત સાગર રોડ પર આવેલ શાલિગ્રામ હોસ્પિટલ ગયા હતા. અહીં તેમણે વિવિધ વિભાગોની મુલાકાત લઈ હોસ્પિટલમાં ઉપલબ્ધ આધુનિક તબીબી સેવાઓની પ્રશંસા કરી હતી અને હોસ્પિટલને જન ઉપયોગી ગણાવી હતી. જામનગરમાં કેવી રોડ પર આવેલ 130 વર્ષ પ્રાચીન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટના સહયોગથી શ્રી કાશી વિશ્વનાથ યુવક મંડળ તથા સમસ્ત ખવાસ રજપૂત સમાજ જામનગર દ્વારા આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત બીજા વર્ષે યોજાયેલ પાલખી યાત્રા ખેત્રીફળીમાં આવેલ ખવાસ જ્ઞાતિની વાડીએથી આરંભ થઈ નગરના વિવિધ માર્ગે પરિભ્રમણ કરી શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે પૂર્ણ થઈ હતી અને ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.